ત્રણ રાજ્યોમાં વિધાનસભાનું ઇલેક્શન આજે પરિણામ જાહેર થયું. તેમાં ત્રણ રાજ્યોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. એક રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી છે અને વિજય ઉત્સવ મનાવવા અમદાવાદ ખાતે ભાજપ કાર્યાલય, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય સાંસદ સભ્ય હાજર રહ્યા. મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉત્સાહ સાથે ઉમટી પડ્યા અને ઢોલ નગારા સાથે ગરબા અને ડાન્સ પણ કર્યો હતો. તેમજ આતશબાજી કરવામાં આવી, તેમજ જય શ્રી રામના નારા સાથે ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નેતૃત્વ નીચે ભાજપ બહુમતીથી ત્રણ રાજ્યોમાં ચૂંટાઈની આવી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજીના સાથ સહકાર, અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓના અથા પરિશ્રમ અને મહેનતનું પરિણામ છે, આ જનતા જનાર્દનને જે જીત આપી છે આ એમનું પરિણામ છે. આ ભારતીય જનતા પાર્ટીના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસનું પરિણામ છે કે આજ લોકોએ એમને આ પરિણામ આપ્યું છે. આખો દેશ આજનો આ વિજય નિહાળી રહી છે. આખા દેશની પ્રજામાં એક ઉત્સાહ અને વિશ્વાસ જાગી રહ્યો છે. જે રીતે ચાર રાજ્યોના રુઝાન આવ્યા છે અને ત્રણ રાજ્યોની અંદર જે ક્લીન સ્વીપ મળી છે, પ્રજાએ મોદીની ગેરંટી પર આ થપ્પો માર્યો છે. અને મોદીજી કહે છે કે મારા માટે ચાર મુખ્ય જ્ઞાતિ છે, ગરીબી, યુવાનો, મહિલા અને કિસાન. અને એમના માટે આ છેલ્લા 10 વર્ષમાં જે વિકાસના કામો થયા છે, જનલક્ષી પ્રજાના જે કામો થયા છે, દેશની જે સીમાડાઓ સુરક્ષિત થયા છે, અને મોદીની ગેરંટી આ શબ્દએ અને જે મોદી સાહેબ કહે છે પાર પાડે છે. અને સહજ સમગ્ર દેશની જનતા સ્વીકારી રહી છે. આગામી દિવસોમાં 2024ની લોકસભામાં પણ આ જ રીતે ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળશે. જે આજે આ વિજય જોઈ રહ્યા છે, વિજય ઉત્સવ માટે આજે કર્ણાથી મહાનગરના જે કાર્યકરો ભેગા થયા છે, આ જે પ્રમાણેનો વિજય ઉત્સવ એ દેશના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ઘર ઘર સુધી આ ઉત્સવ જોવા મળી રહ્યો છે. આજે દેશના મહત્વના ત્રણ રાજ્યો અને ખાસ કરીને હિન્દી બેલ્ટમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની ગેરંટીનો સમગ્ર દેશમાં સ્વીકાર થયો છે, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈની જે પ્રમાણેની ચાણક્ય નીતિ છે એનો સ્વીકાર થયો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં ખૂબ વિશ્વાસ છે. અને 2022ના જાન્યુઆરીમાં રામ મંદિર પણ ખુલ્લું મૂકવા જઈ રહ્યું છે. સમગ્ર દેશમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઇલેક્શનમાં 400થી વધુ સીટો લઈ અને વિજયી થવાની છે, એ આજે નિશ્ચિત છે. આ પ્રચંડ જીત છે. આ લોકસભા પહેલાની વિશ્વની અંદર જે એક મજબૂત નેતા તરીકે નરેન્દ્રભાઈ ઉપસી આવ્યા છે, વિશ્વની અંદર ભારતની જનતાનો એક ક્લિયર મેસેજ છે કે આ વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી પાછળ 141 કરોડ લોકો ઊભા છે. ભારત જે ભવિષ્યમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીથી પણ આગળ એ વધવા જઈ રહ્યું છે. એક સ્થાયી ભારત, એક સ્થાયી નેતૃત્વવાળું ભારત, એક પ્રગતિશીલ ભારત, આ લોકસભા પહેલા જનતાનો લોકસભા માટેનો ચુકાદો છે. 400 સીટ જેનું એક સપનું જોવું, એ જનતાએ કીધું કે હા બરાબર છે, અમે તમારી સાથે છીએ. એટલે નરેન્દ્રભાઈએ જે પ્રો પીપલ રાજનીતિ શરૂ કરી, એ પ્રો પીપલ રાજનીતિને જનતાએ પોતાના હાથે હાથ ઉપાડી છે. અને મને એવું લાગે છે કે આવો જીત એ કોઈ રાજનીતિ શીખવા માંગતું હોય ને, જે કહેવાય પોલિટિકલ પંડિતોની, એની ગણતરીથી ઉપરની આ જીત છે. ચાર રાજ્યોના વિધાનસભાના ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જે જબરજસ્ત જીત થઈ છે, મને લાગે છે કે આ જીત એ દેશની પ્રજા કઈ દિશામાં વિચારે છે એ બાબતની આ જીત છે. પ્રજા કોને નેતા તરીકે ગણે છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ અને સૌના વિકાસના મંત્ર થકી છેલ્લા 10 વર્ષમાં જે શાસન કર્યું છે, જે સુશાસનના અને વિકાસના મુદ્દા ઉપર શાસન કરી છેવાડાના વ્યક્તિઓ માટેની ચિંતા કરી છે, ત્યારે આ મેન્ડેટ એના માટેનો મેન્ડેટ છે. અને 2024ની
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હું એટલું કહી શકું કે આ વખતે મોદી સાહેબની હેટ્રિક થશે અને હેટ્રિક 400+ સાથે થશે. ચોક્કસપણે તો અત્યારે ત્રણ રાજ્યોમાં જે પરિણામ સામે આવ્યું છે, ભાજપનો વિજય થયો છે, બહુમતીથી વિજય થયો છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો પાર જોવા મળ્યો છે. ત્યારે અનેક લોકો ઉપસ્થિત રહ્યા છે. અમદાવાદના મેયર, ત્યારે મણિનગરના ધારાસભ્ય કિરીટભાઈ સોલંકી સાંસદ છે, ત્યારે જે કાર્યકર્તાઓ છે ફટાકડા ફોડીને તે લોકોને આવકાર્યા છે. ત્યારે રાજનીતિ ગરમાયું હતું. રાજસ્થાનમાં શબ્દો વક્ષ વિપક્ષ આકરા પ્રહારો કરી રહ્યા હતા એકબીજા ઉપર. ત્યારે પ્રધાનમંત્રીની જે રણનીતિ છે 2024નું લોકસભાનું ચુનાવ નજીક છે, હવે ગણતરીના 1-2 મહિના જ બાકી છે. 2 મહિના પછી લોકસભાની ચૂંટણી આવી જઈ રહી છે, ત્યારે આની ઇફેક્ટ હવે કેટલી પડશે તે જોવાનું છે. કારણ કે રામ મંદિર પણ બનવા જઈ રહ્યું છે, કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા સતત માહિતી આપતું રહ્યું છે ઇલેક્શનને, ચાહે કોઈ પણ રાજ્યનું હોય. ત્યારે હવે ફરીથી લોકસભાનું ચુનાવ નજીક છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની કમર કસી નાખી છે. ત્યારે હવે એ જોવાનું છે કે 2024ની અંદર ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કેટલી સીટો ઉપર બહુમતીથી જીત મેળવશે. તો જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ સચ્ચાઈની સાથે.